नमस्कार, હું છું અનિલ પટેલ અને ખેડૂતોની પંચાયત જે કરવા આપણે ફરી પહોંચી ગયા છીએ। કહેવાય છે કે ભણતર કરતા ગણતર એ સૌથી મહત્વપૂર્ણ, એટલે ગણતર થાય એ સૌથી મહત્વપૂર્ણ છે। આપણી સાથે એવા જ ખેડૂત આગેવાન છે જે ભણ્યા ન હોય પણ એ ભલભલાને પોતાની રીતે ભણાવે છે, કારણ કે તેમનું ગણતર થયું છે। આપણી સાથે ધારીના લાલજીભાઈ છે, ખેડૂત આગેવાન છે, એમની સાથે વાત કરીશું। લાલજીભાઈ, 23 દિવસથી ખેડૂતો અહીંયા આંદોલન કરી રહ્યા છે, તમે અહીંયા 1987નું આંદોલન થયું હતું ત્યારથી તમે આ છો, બરાબર બરાબર ત્યાંથી છો તમે। લોકોએ આંદોલન કર્યું, ખેડૂતો શહીદ થયા અને આ તમારી ભગ્ની સંસ્થાન તમે આ લોકોને એસી રૂમમાં બેસાડ્યા, સત્તામાં બેસાડ્યા। 27 વર્ષ થઈ ગયું છે હવે અને આજે એ લોકોએ તમને અહીંયા બેસાડી દીધું છે। આજે અમે ઓછામાં ઓછા 20-22 દિવસ અહીં બેઠા છીએ અને ખેડૂતની ચિંતા લઈ, તો આજે ખેડૂતને ગણી દો કે વરસાદે અતિશય વૃષ્ટિને કારણે ખેડૂતો કંઈ આવતું નથી, ગાઈટને પૈસે ખેડૂતો અહીંયા રાહત દે અહીં બેઠા છે, એટલી મહેનત કરે છે। 86 વખતમાં એટલું બધું નહોતું, સત્તા ભારતીય કિસાનને કે ભાજપને અહીંયા બહેરાવ્યું અને આપણી સંસ્થા બે એક જ કહેવાય છે, છતાં આજે જો 22 જમણમાં કાંઈ નો જવાબ દેતા હોય તો ખેડૂતને બળીરા તો બોલતી હોય, ગાઈટને પૈસા આવતા હોય, ગાઈટને રોટલે ગાઈટને ખર્ચે બધે વાહન લઈને ધારીથી ને અહીંયા આવવું, એટલે 40-40 હજાર રૂપિયા દેવા પડે બસવાળાને, તો આજે એને સમજી જવું છે કે આ ખેડૂતની વેદનાને બેઠા, તો એને થોડીક મુલાકાત કરવી જોઈએ ખેડૂતોને। અને પણ 22 દિવસથી, આજે 23મો દિવસ છે, કાલે ટ્રેક્ટર રેલી બી અહીંયા થઈ, પણ સરકારનું પેટનું પાણી હળતું નથી એવું લાગે છે, હળતું નથી। તો આજે 86 વખત તો જે હાલતું હતું, અમે મહિનો મહિનો ટાડા મોતન જઈ આવા મહિનો મહિનો, તો આજની તારીખે અમે હજી પાસાજી લોકો આ બીજો રાઉન્ડ છે અમારે ધારી તાલુકાને અહીંયા આવવામાં, એટલે 280 હજાર રૂપિયા તો ગાઈટને પૈસે કોઈ ગ્રાન્ટ દેતા નથી, કાંઈ કરતા નથી, છતાં તો આજે સરકારને એને થોડીક વ્યવસ્થા કરવી જોઈએ। કિસાનોની માગણી જે છવી હતી, એ મુદ્દા છે, એ મુદ્દા તો એને બેઠક કરીને હલ કરવા જોઈએ એને, આ લોકો કરતા નથી તો હવે શું કરશો એમ? તો અમે આમને જ રહેવાના છીએ, બેહવાના છીએ, ચાલુ જ રાખવાનું તમારે, આથી વધારે ઉગ્ર આંદોલન આવશે વધારે, સમજ્યા? આ તો ખાલી સિમકી છે, પણ આજથી વધારે વિષય આવવાનું છે, અમે મૂકશું નહીં લોઢે લાકડે, ગામડામાં ખેડૂતને મોસમ પડી તોય અમે નીકળી જવાના બધા ગામડે ગામડે, આસપાસ મહિલાને બસો ભરીને આવવાના ધારીમાંથી, અચ્છા, હા મહિલાને 200-300 ભરીને આવવાના છે, અમે આવી અમારે ગ્રંથી છે ધારીવાળાની, અમરેલી જિલ્લાની, એટલે તમે તો અમરેલી જિલ્લામાં કોંગ્રેસના બી ધારાસભ્ય સાંસદો પણ તમારા બીજેપીના છે અહીંયા, બીજેપી એ લોકોની કંઈક વાત કરો છો તમે કે તમે સરકારની વાત કરતા નથી, કોઈ અમારે મુલાકાત લેતા નથી, બે તમે આટલા બધા ધોરો છો અને એ બધા જમીનવાળા જ છે, જે લોકો જે રાજકીય લોકો છે બધા જમીનવાળા, એને ફાયદો એટલો છે, 86 વખતે મીટરો નીકળ્યા, આજે બધો બાંધ્યો ભાવ ખાવ ઘટી ગયો, એને એટલો ફાયદો, અમારા કરતાં વધારે એને ફાયદો છે, સમજ્યા? તો એને ધ્યાન દેવું જોઈએ ને, પણ સરકાર નહીં સાંભળ્યું તો પછી શું કરશો દાદા? કારણ કે સરકારને સાંભળવું જ પડે, ચૂંટણી નજીક આવે છે, પછી અમારે એ સામનો કરવો પડે, એ સામનો કરવો જ પડે ને, એટલે પછી જો નહીં માને તો પછી તમે ચૂંટણીમાં, હા એ સામનો કરવો પડે, આ તો જે બધા દે તો એને આપણે દેવું પડે, ન દે તો હું કરવું કયો, અને એને લેવું જ પડે, દેવું જ પડશે ખેડૂત સરકારને। એટલે એ બાજુ કઈ તમારી ખેતીમાં કેવા પ્રકારની મુશ્કેલી છે એ બાજુ? ખેતીમાં મુશ્કેલી રોજની છે, ભૂનની છે, આજે અતિવૃષ્ટિ છે, તો આજે હમણાં તો અમારે અમરેલી જિલ્લામાં એટલો વરસાદ 10-12 ઇંચ પડી ગયો, તો ખેડૂત નુકસાની, હજી એ લોકો હજી કોઈ તપાસ કરવા આવ્યા નથી ત્યાં કઈ ક્યાંય, આ લોકો તો કે છે મેં સર્વે કરાવી દીધું છે, સર્વે કોઈ એને કર્યું નથી, લાઠીમાં કોઈ સર્વે નથી કર્યું, એટલો વરસાદ પડી ગયો છે, અને માંડવીમાં એવા રોગ આવી ગયા છે, મુંડા જેટલા લાગી ગયા છે, માંડવી સાફ થઈ ગયું, મારે 25 વીઘાની માંડવી 205 મણ થઈ, 25 વીઘાની માંડવી, એ 30-30, 40-40 મણ ઉતરતી, વીઘે 7-8 મણ 10 મણ થઈ। પણ સરકાર તો એવું કહે છે અહીંયા અથવા વડાપ્રધાન આવે કે 2022માં આપણે ખેડૂતોને આવક ડબલ કરી દઈશું, ખેડૂતો સુખી થઈ જશે, અને જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે એવું કહે છે અમારો ગુજરાતનો ખેડૂત ખૂબ સુખી છે, મારુતિ લઈને જાય છે ખેતી કરવા। ખોટી વાત છે, જે આજે તમે ગણિત ઘઉંના જે 350 છે, કપાસના ભાવ નથી થયા, કપાસના ભાવ છે, માંડવી આજે 1000 રૂપિયા 800 રૂપિયા મણ જાય છે, શેના ભાવ મળ્યા, સોયાબીન 1000 રૂપિયા 800-900 રૂપિયા થાય છે, ડીએપીના થઈ ગયા 1200-1300, ઉરિયા એટલે મજૂરી 350-400 રૂપિયા થઈ ગઈ છે, ડીઝલના ભાવ આસમાને ગયા છે, ક્યાં આમાં સસ્તું થયું, લોખંડના ભાવ એટલા પૂગ્યા, ખેડૂતો જાજુ લોખંડ ખેતીમાં જોઈ, લોખંડ જાજુ શેમાં જોઈ, ખેતીમાં જોઈ લોખંડ જાજુ, તો આ ખેતી પ્રધાન દેશ છે, તો આમને જો ખેડૂતો એક સરકાર નહીં જાગ્યો તો ખેતી હાવ ભાંગી જાય, અને ખાદ્ય પ્રધાન ભાવ છે જ નહીં, સમજ્યા? કોઈ વસ્તુનું મોંઘા નથી ખાદ્ય પ્રદેશમાં, આજે 1500-1600 રૂપિયા ડબ્બો મળે, 1700 રૂપિયા 12 મહિને નાનો કરતી 3 ડબ્બે વરાવી જાય, એમાં ક્યારે મોંઘવારી જણવી? તમે કહો છો કે હવે ઉગ્ર આંદોલન કરીશું, તો એ ઉગ્ર આંદોલન કેવા પ્રકારનું રહેશે? હવે રસ્તા રોકશો, ઘેરાવો કરશો, ગમે ત્યાં રસ્તાઓ તો રોકવાના છે, અમરેલી જિલ્લો મૂકશે નહીં,
તમે લોકો એ આ લોકોને મેં કીધું એ પ્રમાણે સત્તામાં બેસો, તમારી ભગની સંસ્થાના લોકો જ છે? હા, બધા એક પાક જ છે. એક જ બરાબર, એક જ પાક જ. પણ તો પછી કેમ એવું છે કે એક ભગની સંસ્થા બીજી ભગની સંસ્થાની વાત નથી સાંભળતી? જે જૂના રાજકીય લોકો છે એ ઘડાઈ ગયેલા હોય, એને આ જે પરબર બાંધકામમાં આવીને સીધા મૂકી દીધા, એને કાંઈ ખબર હોય નહીં. સીધા બાંધકામમાં હતા, સીધા અહીં મૂકી દીધા. હું તમે કહો કોણ હતું બાંધકામમાં? બાંધકામમાં ભૂપેન્દ્ર. તાજો પ્રમુખ મૂકી દે ખબર ના પડે. તમને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભૂલ કરી છે, જૂના લોકોને રાખ્યો તો વધારે સારું? કારણ કે જૂના લોકો જયારે પણ તમે એક બી દિવસ આંદોલન કરતા, જૂના લોકો એ પછી આનંદીબેન હોય કે નીતિનભાઈ બોલાઈને તમારું સમાધાન કરાવી દેતા હતા. પણ હવે સમાધાન ભાવ, કારણ કે 1986 પછી 1987 પછી સૌથી મોટું આંદોલન અત્યારે આ વખતે થયું, આટલા લાંબો આંદોલન આ વખતે થયું. એની પહેલા વસાડા પર જે 1800 રૂપિયા હોર્સ પાવર કર્યા હતા ને, તે દી જોરદાર આંદોલન હતું. તે નરેન્દ્રભાઈ હતા એકણે, તે એને પછી ઘટાડીને 850 રૂપિયા ભાવ કર્યા. તે પછી આપણે વિજયભાઈ રૂપાણી હતા, તે 650 રૂપિયા ભાવ હતા હોર્સ પાવર, તે એણે બેઠક કિસાનને કરી અને 760 રૂપિયા ભાવ કર્યા. સર્વિસ સારે કાઢી નાખ્યો, મીટર ભાડું કાઢી નાખ્યું. તો આજે કેમ આ કાંઈ કાઢતો નથી? પણ નથી કાઢતો કારણ કે બાંધકામમાં સીધો ડાયરેક્ટ આવ્યા છે, એટલે વિષય નથી એનો, વિષય નથી. તો પછી શું કરશો તમે? બસ આજ રીતે આજ બેસો, જે અને 4-5 દિવસ જોરદાર આંદોલન ઉપાડવાના છે. થોડા લોટેલા કડે મૂકીએ, ન મૂકે કિસાન. શું કહેશો ચિમનભાઈ, જે રીતે આંદોલન 23 દિવસથી ચાલે છે, જમનભાઈ શું કહેશો તમે? આમ તો આ સરકારને બધી ખબર જ છે, પણ હવે એમાં નિર્ણય શક્તિ એની નથી. કારણ કે અમારા 22 દિવસના અનુભવને અનુસંધાને અમે આ જોયું છે, અમારા પ્રશ્નો સત્ય અને સચોટ સાચા છે એ સ્વીકારે પણ છે. એકને એક બે થાય એને ખબર છે, પણ એને એનો હિસાબ દેવો નથી. આખી નીતિ એની ખોટી છે. મેં આની પહેલાં પણ આપના માધ્યમથી પણ 10 દિવસ કીધેલું છે કે જો આ આમમાં આખી નહીં ઉગાડે અને આંધરું બેઠું રહેશે તો આ મરી જવાનું છે. કોઈ પણ હોય એની માથે હુમલો થાય ને એનો પ્રતિકાર ન કરે અથવા તો નિર્ણય ન લે તો મરી જાય. હવે આ મરવાની થઈ છે, કાળે ઘો જવાની થઈ છે, અમારું માનવું શું છે. કારણ કે જો હું તમને સમજાવું કે અત્યારે મીટર પ્રથા અને હોર્સ પાવર આધારિત બે ટેરિફથી વીજળી આપવામાં આવે છે, બધાને ચોખ્ખી ખબર છે કે મીટર આધારિત વીજળી મોંઘી પડે છે, એમાં ફ્યુલ ચાર્જ, સર્વિસ ચાર્જ અનેક ગણા ચાર્જ થાય છે. તો હોર્સ પાવર આધારિત પદ્ધતિમાં એના જે કાંઈ ઓલા વેલ્યુ પ્રમાણે એના અડધા ભાવ પણ નથી થતા, ચોથા ભાગની ભાવે સસ્તી પડે છે. તો જે અમે ખેડૂત ઉત્પાદન કરીએ છીએ એનો ભાવ તો બધાને સરખો મળે છે. જે મોંઘી વીજળી બાળી અને જે ઉત્પાદન કરે એને એટલો જ ભાવ મળે છે, અને સસ્તી વીજળી બાળીને જે ઉત્પાદન કરે એને એટલો જ ભાવ છે. તો આવો અન્યાય શું કામે? એ લોકો સ્વીકારે છે પણ એને કરવું નથી. તો આવું અમારી ઉપર જે કાંઈ અત્યાચાર થાય એને ભોગવવાની આવતા સમયમાં તૈયારી રાખવી જોઈએ. મારા પૂર્વ વક્તાએ પણ આગળ વાત એ જ કરી છે કે જો હજી નહીં સમજે તો આની દશા પણ માઠી છે. આવા અમે અને અમે ઓલા 6 મહિનાથી એને આવેદનપત્રો આપ્યા છે, સરકારશ્રી મારફત કીધું છે ને, સીધી ખાતાકીય રજૂઆતો પણ કરી છે અને ટેબલ ટોક પણ કરી છે અમારા પ્રતિનિધિઓ પ્રદેશના દ્વારા. છતાં પણ એને આ સમજવું નથી તો એના આવતા સમયમાં એના દિવસો ભરાઈ ગયા. તમારા વિસ્તારમાં કયા ધારાસભ્ય આવે છે? અમારા વિસ્તારમાં જવાહરભાઈ ચાવડા આવે છે, જુનાગઢ જિલ્લામાં બધા. પછી જે જવાહરભાઈ ચાવડા છે તો બીજેપી મંત્રી પણ રહી ચૂક્યા છે, બીજેપી ધારાસભ્ય, એ લોકો સપોર્ટ નથી કરતા તમને? એટલે મેં એને પણ વાત કરી છે કે ભાઈ તમે આમાં થોડુંક સજાવ થાજો, નકા આમાં પરિસ્થિતિ બહુ ભયંકર આવશે. અને જે કાંઈ આ જે છે કાંઈ અમારા વાસ્તવિક મુદ્દા છે, બધા સમજીએ કે એવી વાત છે, છતાં પણ એને સ્વીકારવું નથી. કાં તો એનામાં નિર્ણય શક્તિ નથી, કાં તો એની કોઈ ઉપાય એના ઉપર લગાવ. ધારાસભ્યની હું વાત કરું છું, તમારા જવાહરભાઈ ચાવડા છે, એ કહે છે કે તમે કહો છો કે અમારી જોડે બેસો, અહીંયા તમે ધારાસભ્ય છો. એટલે મેં એને રજૂઆત કરી કે ભાઈ તમે આમાં એને સૂચન કરજો, નકા આ સરકાર તમારી જોખમમાં રહે, એ પણ એને વાત કરી છે. હાલો તો એ શું કહે છે? હા, તો હું વાત કરીશ, એમ કહે છે, સમર્થન આપે છે કે આપણે 22-23 દિવસ જો સમર્થન આપતો કેમ બેસવું પડે? હવે આમાં કઈ ને કઈ જ વાત કરું છું, આમાં કોઈને નિર્ણય શક્તિ નહીં ખબર પડતી શું આ લોકોની નીતિ છે. એ તો પછી આ વખતે મુશ્કેલીમાં નાખશો એમને તમે? 100% વાત છે ને, એ તો જે આપણો ન થાય એ આપણો કેમ ગણો? આપણું ન કરે આપણો કેમ ગણવો? આપણાથી વિરોધ ના હાલે તેને આપણો કેમ ગણો? આપણી સાથે હાલે આપણો સાથે કહેવાય, અને અમારે હકની માંગણી છે. અને એ બધા 80% ખેડૂતના દીકરા બેઠા ત્યાં,
80% ખેડૂતના દીકરા જ બેઠા છે, બધાને ખબર છે, બધા રાતે પાણી વારીને ગયા છે ને રાતે પાણી વારીને કોહા ઓલા મોટું હમી કરી છે ને પટ્ટા હાંધવા ગયા છે, તો એને કેમ ખબર નથી પડતી? એટલે અમારો ચોખ્ખો આક્રોશ છે અને આ આક્રોશ ગામડે પણ જાહે, અને આ તો અમે જગતનો તાત આપણે કહેવાય, જગતનું ભલું કરવાવાળા, નકર અમારી પાસે બીજા પ્રયોગો છે, દૂધ અને શાકભાજી એક અઠવાડિયું બંધ કરી દે આગળ બધાય ગોળી વળી જાય, પણ અમારાથી એ ન થાય, કારણ કે અમે જગતનું પાલન કરવાવાળા છીએ, જગત અમને તાત કીધો છે, એટલે અમે એને સીધી રીતે સમજાવીએ છીએ, શાનમાં સમજાવીએ, હજી તમે સમજી જાઓ, જો નહીં સમજો તો તમારી દશા પણ બહુ ભયંકર થશે, અને હિતાય વર્ષના શાસનના પોટલા ભરીને તમારે ઘર ભેગું થવું જોઈએ, અમારું ચોખ્ખું કેવું છે. હિતેન્દ્ર, તમે પણ સાંભળો છો, હું તો નરેન્દ્ર મોદીથી માંડીને ભૂપેન્દ્રભાઈ અને તમામ લોકોને પણ કહેવા માગું છું કે જગતનું તાત જ્યારે તમારા ઘરથી સચિવાલયથી માત્ર 100 મીટર 150 મીટર કે 500 મીટર દૂર બેઠો છે, ત્યારે તેમને કમ સે કમ તેમની વાતો સાંભળવી જોઈએ, તેમની યોગ્ય માંગો પર જ્યારે તમે ચર્ચા કરતા હો, સંમત હો, તો તેનો નિવડો પણ જલ્દી લાવવો જોઈએ, કારણ કે જેટલું મોડું થશે જગતનું તાત, જે જગતના તાત છે, તે નારાજગી એટલી જ વધતી જશે. સહયોગી હિતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, ગાંધીનગર.